વિસનપુરમાં ક્યાં કેવી પરિસ્થિતિ છે? વરસાદને લઈને રોડ રસ્તા કેવા છે તેને લઈને સંવાદદાતા ઝલક ત્યાં ઉપસ્થિત છે. ઝલક, અત્યારે શું પરિસ્થિતિ છે અને જે રીતે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે છે છતાં પણ તે કામ થતું નથી ને રસ્તાઓ બિસ્માર હાલતમાં અત્યારે પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ઝલક. जी हिना, जे वरसाद छे ते वरसाद आवता ज जे अमदावाद शहर में छे ते रस्तानी समस्या जोवा मळी रही छे. अमदावादना जो ईसनपुर वोर्डनी वात करवामां आवे तो विशालनगर खाते जे स्वामीनारायण मंदिर छे, स्वामीनारायण मंदिर थी लईने जे रस्तो छे ते रस्ता जे कोमल पार्क सुधीनो जे 1.5 किलोमीटरनो जे रस्तो छे ते बिस्मार जोवा मळी रह्यो छे. महत्वनी बाबत ए छे के जे कोमल पार्क खाते जे भाजपना कोर्पोरेटर ગીતાબેન સોલંકીનું નિવાસસ્થાન છે ત્યાં પણ જે રસ્તો છે તે બિસ્માર જોવા મળી રહ્યો છે. આમ કોર્પોરેટરના ઘરની પાસે પણ રસ્તો બિસ્માર છે, જે મરામત થઈ શકતી નથી ત્યારે જે સ્થાનિકો છે, જે સામાન્ય નાગરિકો છે, તેઓ રસ્તાની શી અપેક્ષા રાખી શકે તેવો પણ સવાલ થઈ રહ્યો છે. વાત કરીશું જે સ્થાનિકો સાથે કે કયા પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છે. આપનું નામ? મંથન શેઠ. મંથનભાઈ શું કહેશો, રસ્તા બિસ્માર બન્યા છે, ઈસનપુરના રસ્તા પણ બિસ્માર છે? પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કહેવાતી વિધાનસભા મણિનગર વિધાનસભાનો એરિયા 30 વર્ષથી ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો ચૂંટાઈ રહ્યા છે, છતાં રસ્તાઓ ઠેરના ઠેર, ગટરની તકલીફો ઠેરની ઠેર. જ્યારે જ્યારે ચૂંટણી આવે એટલે એમનો ચૂંટણી ઢંઢેરો હોય કે જે જૂના કોર્પોરેટરો હતા એ તો જતા રહ્યા, હવે આ નવા છે, આ નવા તમારું કામ કરશે. પણ જ્યારે ચૂંટણીના મતો લેવાઈ જાય, એમને વિજય પ્રાપ્ત થઈ જાય, ત્યારબાદ કોર્પોરેટરો ગાયબ થઈ જાય. રજૂઆત કરવા જતાં રજૂઆતનો કોઈ નિવેડો નહીં. કરીશું, આજે કરીશું, કાલે કરીશું. ભાજપ જોડે મોટો દહીં લોલીપોપનો થેલો કે જ્યારે પણ પ્રજા રજૂઆત કરવા જાય લોલીપોપ પકડાઈ દેવાની કે ભાઈ અત્યારે તો જો ડામરનો પ્લાન્ટ બંધ છે, બધી જગ્યાએ જ્યારે ચાલુ થશે ત્યારે આપણે પણ આપણા રસ્તાઓની શરૂઆત કરી દઈશું. વરસાદ આવે એટલે કે પાણી ભરાય છે, પાણી ઉતરી જાય, વરસાદ બંધ થઈ જાય, પછી રસ્તાનું નિરાકરણ થઈ જશે. પછી પાછી કંઈક નવી લોલીપોપ, પછી પાછી કંઈક નવી લોલીપોપ. કોઈના કોઈ પ્રજાના પ્રશ્નો જ્યારે વાત આવે ત્યારે કોર્પોરેટરો ક્યારેય આવતા નથી. જ્યારે મત લેવાના હોય ત્યારે દેખાવાનું, ચૂંટણી આવે એટલે ગલી ગલીએ ફરવાનું, ચૂંટણી પતી જાય, ભાજપ જીતી જાય એટલે ઘર ભેગું થઈ જવાનું. ક્યારે પણ પ્રજાને શું સમસ્યા છે, અહીંયા ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જાય, ભૂવાઓ પડી જાય છે, રસ્તાઓની એટલી બધી તકલીફો છે, ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં પૂર આવવા જેવી પરિસ્થિતિઓ હોય, લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય. ભાજપના કોર્પોરેટરો ક્યાંય દેખાતા નથી, રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી, ઓફિસે જઈએ તો ઓફિસે ના હોય કે સાહેબ તો છે નહીં, તમારી એપ્લિકેશન ટેબલ ઉપર મૂકી દો. એ એપ્લિકેશન ટેબલ ઉપર હોય એ ક્યાં જાય એ નહીં ખબર, એ કાગળના ડબ્બામાં ગઈ કે આગળ પહોંચી, નિરાકરણ તો થતું નથી. ઘરે જઈએ તો ઘરે મળતા નથી, સાહેબ તો છે નહીં, બેન તો છે નહીં, આમ છે તેમ છે. જ્યારે ચૂંટણી લડવાની આવે ત્યારે ખાલી ભાજપના ચહેરા દેખાય, ચૂંટણી પતી જાય એટલે ભાજપના ચહેરા કે જે કોર્પોરેટર હોય દેખાતા નથી. તો આ જે પ્રજા સાથે અન્યાય છે, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોના શરમ આવવી જોઈએ. પ્રજાનો વિશ્વાસ લઈને એ લોકો મત આપે છે, પ્રજા વિશ્વાસ મૂકે છે કે ભાઈ ભાજપના કોર્પોરેટરો કામ કરશે. તો 30 વર્ષથી જ્યારે ભાજપના કોર્પોરેટરો હોય તો બી રોડ રસ્તાની એ સામાન્ય બાબત કહેવાય. બહુ મોટી ટેકનોલોજીની અને બહુ મોટી વિકાસની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી રોડ ઉપર તો નિષ્ફળ નીવડી છે. બીજી બધી વાત હોય તો એમ કહેવાય કે બરોબર છે, પણ જ્યારે સામાન્ય રોડ રસ્તા જેવી બાબત હોય કે જે માણસની નિજી જરૂરિયાત કહેવાય, પાયાની જરૂરિયાત કહેવાય, એ જરૂરિયાત ઉપર પણ ભાજપ નિષ્ફળ નીવડી. તમે શું કહેશો, કેટલા સમયથી છે અને રજૂઆત કરી શકે છે? વારંવાર સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવે છે. રોડ રસ્તા ગંદકી, એમનો કામ જ કોર્પોરેટરનું કામ હોય રોડ રસ્તા ગંદકીની સાફ સફાઈ કરવા માટેની, પણ કોઈ કામ થતું નથી. માત્ર ને માત્ર પોતાના ઘરનો જ વિકાસ થઈ રહ્યો છે, કોઈ રસ્તાનો પ્રજાનો કોઈ નિકાલ આવતો નથી. કયા પ્રકારની સમસ્યા છે રોડને લઈને, શું કહેશો, કઈ રીતે હાલાકી પડી રહી છે ઈસનપુરમાં? ચારે સાઈડ આ સમસ્યા છે, ગંદકી, રોડ, ક્યારેક પાણી આવે ના આવે, અને ડીચણ સુધી પાણી ભરાતા કોર્પોરેટર એમ કહે છે કે ટેન્ડર પાસ થાય ત્યારે ઘર આવશું, પણ ટેન્ડર એમના ઘરના માટે પાસ થાય છે, રોડ રસ્તા બનાવવા માટે નથી થતું. તમે જોયું તે રીતે કે જે લોકો છે તે લોકો રોડનો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક અંતરિયાળ રોડ એવા છે કે જ્યાં 108 પણ જઈ શકતી નથી, કાદવ કિચડ થઈ જાય છે, ત્યારે સત્વરે છે તે તંત્ર છે તે આ રોડની સમસ્યા હલ કરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. જી જી બિલકુલ ઝલક, આભાર.